જય સ્વામિનારાયણ. એક નગરનો રાજા, કમી તો હોય નહીં અને કમી હોય તો સુખની સંતોષ. એને એક હજામત કરવા રોજ સવારે બાલદાઢી કરવા એક હજામ આવે. આમ છેટે દૂર જ રહીએ, નાનકડું મકાન, બે ચાર બાળકો ને પત્ની ને પોતે, કામ એટલું જ. રાજાને ત્યાં આવે, સવારમાં આવી જાય, બાલદાઢી કર્યા, પગચંપી કરી જાય, તેલ માલિશ કરી જાય, નજદરા મસાજ ને બધું કરીને રાજાને મુજરો કરે એટલે રાજા એને એક રૂપિયો આપે. એ જમાને પેલો લઈને જાય, પણ પેલો આવે ત્યારે આમ તમને લાગે કે જાણે આમ આનંદની લહેરખી આવતી, એવો હસતો કૂદતો હળવો ફૂલ્યો, જાણે આપણે કોઈ ટાયરમાં હવા ભરી હોય, ફૂટબોલનો દડો ઉછળતો ને એવો હળવો ફૂલ થઈને આવે. અને આ નગરનો રાજા છે, છતાંય ભારે ખમ, કોઈ સુખ નહીં, કોઈ સંતોષ, કોઈ આનંદ, કઈ એવું નહીં. અને પેલો આમ બાલમાં હાથ મજમજ આવે, થપથપ આવે, રાજાને બધું સારું લાગે. પણ રાજાને સતત થયા કરે, આને હું રૂપિયો દઉં છું ત્યારે ખાવા ભેળો થાય છે, અને છતાંય એટલો બધો સુખી કાંઈ નથી. અને કેવો સુખી મળવા, આવે તો આનંદમાં, જાય તો આનંદમાં, ઘરે જાય તો છોકરાને બૈરા કિલકલાટ કરતા હોય, અને રાત પડે અને ભાઈ ભજનો ઉપાડે તો રાજા પોતાના મહેલમાં સૂતો સૂતો પેલાના રાતના ભજનો સાંભળે. આખો પરિવાર આ રૂપિયો આપે, એમાંથી સીધું સામાન લાવે અને એ સીધું સામાન પછી પરિવાર આખો દિવસ જમે, લેર કરે, સાંજ પડે રૂપિયો વપરાઈ જાય અને નિરાતે ભેળા થઈને ભજન કરે, હરિ ભજન. એવી સુખની તડાકા, મસ્તી મેં રહેના સાધુ, માગી નહીં ખાના રે. મસ્તીમાં રહેવાનું, કોઈ પણ માગવાનું નહીં. એ મસ્તી મેં રહેના સાધુ, પેલો વાળંદ ગાય છો, માગી નહીં ખાના રે, અને કોઈ આપી જાય તો તો હજી ટુકડે મેં સે ટુકડા ભઈ દેના, મેરે લાલ લાલ મેરે દિલ મેં સંતો લાગે વૈરાગી, રામા જોયું મેં તો જાગી હો. શીલવંત સાધુ ને વારે વારે બંદીએ પાન ભાઈ, એ જેના બદલે નહીં વ્રતમાં ચિતની વૃત્તિ, જેની સદાય નીર મળીને, એ જેને મહારાજ થયા છે મહેરબાન. શીલવંત સાધુ ને એવો એક તારા ઉપર ભજનો ગાય, પેલો રાજા છે ને એ આમ સાંભળી રાખે, ઓહો આના સુખ ને શું કેવું ને મારા દુઃખ ને શું કેવું, આની પાસે કઈ નહીં, અને આનંદ આનંદ ને આનંદ, અને હું કોઈ દિવસ સુખમાં નહીં. પછી તો એને થઈ ગયું કે આનું શું કરવું. કારભારીને વાત કરી, દિવાનજી તગજી મહારાજ, મારી પાસે કઈ કમી છે તો? ના, તો મને કોઈ જાતનું સુખ નહીં. અને પેલો જો હજા એક રૂપિયો હું આપું ત્યારે આખું ઘર ખાવા ભેળું થાય, અને શું પણ દિવસ અને રાત આનંદ આનંદ ને આનંદ માણો, હરિભજન કરે, હું તો ભજન સાંભળું તોય મને એમ થઈ જાય, આહા હા મને ભગવાને વાળંદ કેમ ન કર્યો. તે આનું કારણ શું એ મને તમે કહો ને કારભારી. કારભારી બહુ હોય છે કે મહારાજ માફ કર્યો, મૂળ વાત એવી છે 99નો ધક્કો નથી લાગ્યો એને. એ શું એ છે, એને જે દી લાગશે ને તે દી આ બધું બંધ થઈ જશે. પણ એ શું એ હું બતાવીશ તમને. અને ભાઈ એને અજમાયું, જોજો આ 99નો ધક્કો બધાને લાગે છે, બહુ મજાની વાત છે. દિવાનજી એ કારભારીએ શું કર્યું, એક કોથળીની ને ત્યારે ચલણની સિક્કા ને 99 રૂપિયા એ કોથળીમાં ભર્યા, બાંધ્યા અને વહેલી સવારે પેલા હજામના બારણા આગળ કોથળી મૂકી દીધી 99 રૂપિયા.
હવે એનો જોજો કેવો ધક્કો લાગે છે. પેલો વાળંદ સવારે ઉઠ્યો અને ભટકાઈ કોથળી જોયું, અરે આ શું, જ્યાં ખોલ્યું રૂપિયા ગણ્યા 99, ખુશ થઈ ગયો, ખુદાને દિયા છપર ફાડ કે દિયા, રૂપિયો તો કોને કડવો લાગે, જઈને ઘરમાં મૂકી દીધા. અને ભાઈ મોજમાં મસ્તીમાં જે આવતો હતો એનાથી વધારે વાવાઝોડા જેવી મસ્તી સાથે આવ્યો. રૂપિયા એક સાથે મળી જાય, તમારે શેર બજારમાં મોટું આમ લદ્દો મળી જાય, પછી તમારે 2-3 શર્ટ ના બટન તૂટી જાય. એવો ખુશ થતો થતો આવ્યો અને પેલા રાજાને થઈ ગયું કે આ તો વધારે મસ્તીમાં આવી ગયું. એને કઈ ખબર નહીં, દીવાનજી જોઈ રાખે. એક રૂપિયો આપ્યો, ખુશ થઈને ઘરે ગયો. પણ એ જ્યાં ઘરે પહોંચ્યો 99 દેખાણ, કે મારા 99 છે, 99 સારો આંકડો ન કહેવાય, 100 હોવા જોઈએ. એટલે પેલો આપ્યો તો ને એ કોથળી નાખ્યું. કેટલા થયા, ખાવું શું, એક રૂપિયો આપતા તેમાંથી ખાતા હતા. એટલે ઘરવાળા કે જાઓ જાઓ જાઓ, દૂધ લઈ આવો, સીધું સામાન લઈ આવો, કઈ રોટલા શાક જે કઈ લઈ આવો. નહીં, આજે કઈ નહીં. અરે ભૂખ્યા ભૂખ્યું રહેવું પડે તો ક્યારેક, કેમ ગરીબ લોકો નથી રહેતા, અને આ તને નથી ખબર 99 છે તેમાં 100 કરવા પડે. પણ એને ભેળા ભેળાની તનનો ખબર પડે. અમે છી કાલ સવારે છોકરા મોટા થઈ જશે, એના વીરા વરાવા પરણાવા, એ છોકરા ચડ્યું વગેરે રખડે, સારું લાગે કે ઘરમાં હોય તો વ્યવસાય થાય, નહીતર ઘણા નથી 40 વર્ષના વાહડા જેવા રખડતા, પૈસો હોય તો થાય બધું. અરે પણ આ તમને શું થઈ ગયું, શું થઈ ગયું, કઈ નહીં, રૂપિયો છે જે ભગવાને દીધો તો બસ ભાગ ખુલી ગયું છે. આખો દી ભૂખ્યા તો કકડાટ થાય જ ને ભાઈ. બીજે દિવસે આવ્યો તો ફેર પડી ગયો, ભૂખ તો ભાઈ મોઢાનું ઓલું જ કરી નાખે. રાજાને થયું કે આજે કઈક મસ્તી ઓછી થઈ ગયો. રૂપિયો આપ્યો, ગયો, ઈચ્છા તો થઈ શુભ વસ્તુ એક 101 થાય, પણ હવે જો આજે મૂકી દઈશ તો મારે કઈ ભૂખ ખગી તો થોડી થાય. અને આ છોકરા એટલે આવાલો આજે વાપરી, એક દી વાપરે એક દી એમાં નાખે, ફરજિયાત ધારણા પાણા શરૂ કર્યા. ફરજિયાત પછી ચાલુ દિવસ જમવામાં એમાંય કાપકૂપ આવી, સવાર થાય રૂપિયો આવે, છોકરાને ભેળા કરે, ચાલો જેને સવારમાં શિરામણી કરવી હોય એટલે નાસ્તો સવારનો, એને ન કરવી હોય જેને શિરામણી એને હું 25-25 પૈસા આપીશ. છોકરાને 25 પૈસા તો બહુ કહેવાય, એટલે 4 છોકરા, 4 ને 25-25 પૈસા આપે. છોકરા પૈસા મળ્યા એટલે સવારનો નાસ્તો છોડી દે, બપોરે જમાડે, સાંજ થાય એટલે કે હાલો જેને જમવું હોય 25 પૈસા પાછા આપે. આમ રૂપિયો ફેરવે, સવારે આપે સાંજે લઈ લે, 91 કાપી નાખ્યું બોલો. એના આઈડિયા ની વાત મૂકી દો લોભિયાઓને, બચાવવા જ માંડ્યો ગમે તેમ કરે, 151 ને પહોંચાડી દીધું. છોકરા બિચારા બટન લહેરી જાય કે લંઘાઈ ગયો. રાતના ભજન થઈ ગયા બંધ, કકડાટ થાય 12 વાગ્યા સુધી બે માણા બધો બેઠા હોય, એવા લડે, તું આવો છો કે તમે આવા છો, પરિણામ હોય તઈ કે તું મારીને તમે મારા, તું મારીને તમે મારા, તું તમે નીકળ જાય મારા મારી રીએ. પછી હવે તો ઝઘડો થઈ ગયો રોજનો. તે રાજા ખુશ થઈ ગયો, એને કારભારી ને કીધું, કારભારી તમે શું કર્યું, કઈ નહીં મારા થઈ ગયો ને તમારે જેવો છે ને, હવે કઈ ભજન ભજન ગાય છે. અરે કઈ બાજતા, એટલે ભજન ગાતા નથી, હવે ભગડાટી સંભળાય છે બસ, ત્યારે હવે આનંદમાં આવે છે. નારે ના રોતલ ચહેરો, છોકરાઓ જોવે ત્યાં જોયા કરતા હોય છે, આમ આ છે ડોળા કાઢીને એની સામે જોઈ રાખતો હોય. રાત્રે ઝઘડા સિવાય કઈ નથી, જિંદગીમાં મજા વહી ગઈ. બસ મહારાજ આ 99 નો ધક્કો છે, 99 સિમ્બોલ છે, પણ માણસને પૈસો ઘટતો નથી પણ આંકડો ઘટે છે. હા, હવે આ થોડોક વધી જાય ને, થોડોક વધી જાય, એ વધી જાય પછી વ્યાજ મળે ગણવા, એ વ્યાજ હોય વ્યાજ નહીં મૂકે પછી એનું વ્યાજ ગુણે, એમાં નવરો જ ન થાય.